કોઈ પ્રવૃત્તિ થતી હોય છે ત્યારે સતત તેઓ આગળ આવતા હોય છે આ માત્ર એક મુદ્દો નથી જેમાં તેમણે આક્ષેપો લગાવ્યા છે આ સિવાય મોક્ષી ગ્રામ પંચાયતમાં પણ ગેરવહીવટને લઈને આક્ષેપો લગાવવામાં આવ્યા છે ત્યાં કહેવામાં આવ્યું છે કે તલાટી દ્વારા અહીંયા અને સરપંચ દ્વારા જે ગ્રાન્ટ હોય છે તેનો ગેરઉપયોગ કરવામાં આવ્યો છે ચાઉ કરી ગયા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે હાલ તો આક્ષેપોને લઈને ટીડીઓ અને ડીડીઓને પત્ર પણ લખવામાં આવ્યો છે આ મોટા સમાચાર ચોક્કસથી કહી શકાય વડોદરા માટે જ્યાં કેતન ઇનામદાર સાવલીના ધારાસભ્ય જેઓ ટીડીઓ અને ડીઓને પત્ર લખીને ભ્રષ્ટાચાર ના આક્ષેપો લગાવી રહ્યા છે મોક્ષી ગ્રામ પંચાયતના વહીવટમાં ગેરરીતિનો તેમણે આક્ષેપ લગાવ્યો છે સરપંચ અને તલાટીએ ગેરરીતિ ભ્રષ્ટાચાર આચરી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે સાવલીના મોક્ષી ગ્રામ પંચાયતમાં તલાટી દ્વારા બારોબાર રૂપિયાની ઉછાપત કરવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિક દ્વારા કરવામાં આવ્યો અને તેના નાગરિકના આધારે ખેતર ઇનામદાર જે ધારાસભ્ય છે તેમના દ્વારા જે ડીડીઓ અને ટીડીઓને પત્ર લખવામાં આવ્યો છે શું કહેશો શું લેટર લખવામાં આવ્યો છે અને શું ફરિયાદ મળી છેલ્લા કેટલાય ટાઈમથી વહીવટદાર થ્રુ વહીવટ ચાલતો હોય અને એમાં ઘણી પંચાયતોની અંદર ઘણી બૂમો પણ મારી પાસા આવી હતી આજે મેં મોક્ષી ગામના જે તલાટી જે રીતના વહીવટ કરી રહ્યા છે અને જે પંચાયતની બોડી જે રીતે વહીવટ કરી રહી છે એના કેટલાય એવિડન્સ સાથેના મારી સામે ચોંકાવનારી વિગતો જ્યારે મારી સમક્ષ આવી ત્યારે મેં માન્ય ડીડીઓશ્રી અને ટીડીઓશ્રીને લેખિતની અંદર તપાસની માગણી કરી છે અને આજે એમને તપાસના ભાગરૂપે આજે દફ્તર પણ લેવામાં આવ્યું છે અને આવનારા દિવસોની અંદર એની અંદર પણ ખૂબ મોટો ઘટસ્ફોટ થવા અને જે લોકોએ ખોટું કર્યું છે એ પણ બહાર આવવા જઈ રહ્યું છે હું ચોક્કસ કહીશ કે ઘણા ટાઈમ